અને કોલેજમાં ભણતી યુવતીઓની સુરક્ષા માટે વાલીઓની સાથે સાથે શિક્ષણ સંસ્થાના સંચાલકોએ પણ સાવચેત થવાની જરૂર છે. ઘણી વખત આવી સંસ્થાઓની બહારથી જ યુવતીઓના અપહરણ થાય છે. અન્ય યુવકો દ્વારા છેડતી તેમજ બળાત્કારના કિસ્સાઓ સાંભળવા મળે છે. શૈક્ષણિક સંસ્થાની અંદરના કર્મચારીઓ દ્વારા પણ પરીક્ષામાં સારા માર્ક્સ અપાવવાની લાલચો આપી જાતીય શોષણ થવાના બનાવો બને છે. સ્કૂલના બહાને યુવતીઓના બહાર ફરવા જતા રહેવાના કે અન્ય યુવકો સાથે ભાગી જવાના કિસ્સાઓ પણ બનતા જ રહે છે, ત્યારે શૈક્ષણિક સંસ્થાના સંચાલકોએ પણ યુવતીઓની સુરક્ષા અંગે કેટલીક સાવચેતી રાખવાની જરૂર છે. સાવચેતીમાં જ સુરક્ષા. આપની સંસ્થામાં આવતા તમામ વિદ્યાર્થીઓની હાજરી અંગે નિયમિત રીતે વાલીઓને જાણ કરો. શંકાસ્પદ વર્તન કરતી યુવતીઓ કે યુવકોના વાલીઓને જાણ કરો અને રૂબરૂ મુલાકાત કરી ચર્ચા કરો. સંસ્થાની બહાર નિયમિત બેસતા અસામાજિક તત્વો અંગે પોલીસને જાણ કરો અને તેમને દૂર કરો. સંસ્થામાં જાતીય સતામણી અંગેની કમિટીની રચના કરો અને તે કમિટી મેમ્બર્સના નામ નોટિસ બોર્ડ પર મૂકો, જેથી કોઈપણ યુવતી પોતાની ફરિયાદ કમિટી સમક્ષ રજૂ કરી શકે. શૈક્ષણિક સંસ્થામાં જ શારીરિક શોષણ કરતા કે જાતીય છેડછાડ કરતા કર્મચારીઓને શોધી કાઢી તેમના વિરુદ્ધ આકરા પગલાં લઈ પોલીસ ફરિયાદ કરો. શૈક્ષણિક પ્રવાસના આયોજન દરમિયાન વિદ્યાર્થિનીઓની સુરક્ષા માટે સ્ત્રી કર્મચારીઓ પણ સાથે જ રહે તેવી વ્યવસ્થા કરો. શૈક્ષણિક પ્રવૃત્તિના ભાગરૂપે વિદ્યાર્થિનીઓને સ્વરક્ષા કરવા જરૂરી કરાટે કે જુડોની ટ્રેનિંગ મળી રહે તેવું આયોજન કરો. સમયાંતરે પોલીસ અધિકારીને પણ સંસ્થામાં બોલાવી કાયદાકીય બાબતોથી વિદ્યાર્થિનીઓને માહિતગાર કરાવો. ગુજરાત પોલીસ આપ સૌની સુરક્ષા માટે હંમેશા કટિબદ્ધ રહેલ છે. આપ સૌની સુરક્ષા માટે ગુજરાતમાં 14 મહિલા પોલીસ સ્ટેશન અને બાકી રહેલ જિલ્લા શહેરોમાં મહિલા સેલની સ્થાપના કરવામાં આવેલી છે. જ્યારે પણ આપ અસુરક્ષિત મહેસૂસ કરો, પોલીસને સંપર્ક સાધો, પોલીસને આપની સુરક્ષા કરવામાં મદદરૂપ થાઓ.